નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું છું જલપા. રાપર ખાતે ધરણા કરી મામલતદાર કચેરીના મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિ રાપર તાલુકો દ્વારા આજે રાપર મામલતદાર કચેરી ખાતે આજે સવારે 10 લાખથી કેન્દ્રની સરકાર દ્વારા 13 પોઈન્ટ રોસ્ટર લાગુ કરી યુનિવર્સિટીઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા ઓબીસીનું પ્રતિનિધિત્વ ખતમ કરવાના ષડયંત્રના વિરોધમાં તથા સંવિધાનના આર્ટિકલ 9 અનાદર કરી સવર્ણાને આર્થિક આધાર પર 10% મત આપવાના વિરોધમાં અને ચૂંટણી પંચ દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની અહેવાલના કરી દેશના અસંખ્ય લોકો તથા પાર્ટીઓના વિરોધ હોવા છતાં ઈવીએમ મશીનથી ચૂંટણીઓ કરવામાં આવે છે તેના વિરોધમાં આજે તારીખ 3/2/2019 રોજ દેશના તમામ તાલુકાઓમાં રાષ્ટ્રવ્યાપી ધરણા પ્રદર્શનના સંદર્ભમાં રાપર ખાતે ધરણા કરી મામલતદાર કચેરીના મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી અને આ લોકતંત્ર અને એસસીબી એસટી ઓબીસી અને લઘુમતી સમાજ વિરોધી નિર્ણયો પાછા લેવામાં નહીં આવે તો આગામી 5 માર્ચે ભારત બંધ કરવામાં આવશે તેવી ઘોષણા કરવામાં આવી છે. આ ધરણા પ્રદર્શનમાં એસસીસી એસટી ઓબીસી તથા લઘુમતી સમુદાયના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અશોક રાઠોડ છે અને આજે અહીંયા રાપર મામલતદાર કચેરી ખાતે એક દિવસના ધરણા ઉપર સંવિધાન બચાવ સંઘર્ષ સમિતિની ટીમ વતીથી એક દિવસના ધરણા ઉપર બેઠા છે. જે એ મુદ્દાને લઈને ધરણા ઉપર બેઠા છે કે હાલમાં જે કેન્દ્ર સરકાર દ્વારા 13 પોઈન્ટ રોસ્ટર લાવી અને એસસી એસટી અને ઓબીસી ઉપર જે અત્યાચાર કહી શકાય એ કર્યો છે, આરક્ષણને ઇનડાયરેક્ટલી રીતે જે ખતમ કરવાનું કામ કર્યું છે. અને બીજો મુદ્દો એ છે કે સંવિધાનનું ઉલ્લંઘન કરીને સવર્ણોને આર્થિક આધાર પર 10% અનામત આપી છે, જે બિલકુલ સંવિધાનના વિરુદ્ધમાં છે. અને ત્રીજો મુદ્દો એ છે કે સુપ્રીમ કોર્ટની અવહેલના કરીને પણ ચુનાવ આયોગ જે ઇલેક્શનમાં ઈવીએમ મશીનનો ઉપયોગ કરે છે જેમાં પારદર્શક રીતે ચૂંટણી સંભવ નથી એવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે, છતાં પણ ચૂંટણી પંચ દ્વારા ઇલેક્શનમાં ઈવીએમનો જ ઉપયોગ થાય છે. તો આ 3-4 મુદ્દાને લઈને આજે દેશના તમામ તાલુકામાં ભરમાં સંવિધાન બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન છે અને 5 માર્ચના રોજ ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે. આજે દેશના તમામે તમામ તાલુકા મથકમાં જે ધરણા પ્રદર્શન છે એને અનુલક્ષીને આજે અમે સંવિધાન બચાવ સંઘર્ષ સમિતિ રાપર ટીમ વતીથી અહીં મામલતદાર કચેરીએ ધરણામાં બેઠા છે. બ્યુરો રિપોર્ટ, રાપર, કેટીવી ન્યૂઝ, ગુજરાતી.